જોકે તમામ વચ્ચે અગત્યના સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે. વિસનગર નગરપાલિકાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ગોવિંદ ગાંધીએ કેસરિયો કેસ ધારણ કર્યો હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રમુખ તરીકે મુદત પૂર્ણ થાય તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. અપક્ષના સભ્ય હતા ગોવિંદ ગાંધી કે જેઓએ હવે ભાજપનો કેસ ધારણ કરી લીધો છે. વિસનગર નગરપાલિકાના પ્રમુખ ગોવિંદ ગાંધી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. તેઓએ અત્યારે કેસરિયો કેસ ધારણ કરી લીધો છે. જોકે એક મહત્વપૂર્ણ જાણકારી એ પણ સામે આવી રહી છે કે પ્રમુખ તરીકેની તેઓની મુદત પૂર્ણ થાય તે પહેલા જ ભાજપનો કેસ ધારણ કર્યો. વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા મનીષ મિશ્રી. મનીષ, પૂરી જાણકારી. વિધિ, વિસનગર પાલિકાના અપક્ષના પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી જે હાલમાં ભાજપમાં જોડાઈ શક્યા છે, તેમની સાથેના સભ્યો સાથે તે કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે 2.5 વર્ષની મુદત માટે ગોવિંદ ગાંધી પ્રમુખ બન્યા હતા, જ્યારે 1.25 વર્ષ અપક્ષની સત્તા બાદ 1.25 વર્ષ કોંગ્રેસના પ્રમુખને આપવાની ચર્ચા બાદ જ્યારે 1.25 વર્ષ પૂર્ણ 11 ઓગસ્ટે થવાનું હતું એ પહેલા જ એમને ભાજપમાં જોડાઈ એમની સત્તા જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં વિકાસ પંચના નામથી અપક્ષ તરીકે તેઓ પ્રમુખ બન્યા હતા ગોવિંદભાઈ, અને બાદમાં એની સાથે સ્ટાફ સિલેક્શન સમિતિના કામિનીબેન પટેલ, સ્વચ્છતા કમિટીના દયમંતીબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન પટેલ, આરોગ્ય સમિતિના રશ્મિબેન બારોટ, વિસનગર પાલિકાના સભ્યો ભરતભાઈ પટેલ, જગદીશભાઈ ચૌહાણ, આશાબેન પ્રજાપતિ આજે ભાજપમાં વિધિવત જોડાય છે. અને ઉલ્લેખનીય છે કે આશાબેન પટેલ વિરુદ્ધ પણ ત્રીજું બાળક આવ્યું હોવાને કારણે કદાચ ડિસ્ક્વોલિફાઈડ થવાની પણ શક્યતાઓ. બિલકુલ મનીષ, આભાર તમામ જાણકારી બદલ. તો આપને જણાવી દઈએ કે અપક્ષના ધારાસભ્ય હતા ગોવિંદ ગાંધી કે જેઓ પોતાની સત્તા જાળવી રાખવા હવે ભાજપમાં જોડાવા હોવાની ચર્ચા છે.